ઉદગીધ વીસ ધર્મકુળ પરિવારનું શ્રીહરિ સાથે મિલન આષાઢી સંવત અઢારસો એશી ઈસવીસન અઢારસો ત્રેવીસ આષાઢી સંવત અઢારસો એશીના જન્માષ્ટમીનો ઉત્સવ મહારાજે ગઢપુરમાં કર્યો પંચાળામાં ફૂલદોલનો ઉત્સવ થયો અને ભુજનગરમાં શ્રી નરનારાયણ દેવની પ્રતિષ્ઠાનો ઉત્સવ થયો આ બંને પ્રસંગો ઉપર દેશ પરદેશના ઘણા હરિભક્તો આવ્યા હતા વળી સંતના મંડળોને બોલાવી મહારાજે તેમને પણ બંને ઉત્સવોનો લાભ આપ્યો હતો અહીં જન્માષ્ટમી ઉત્સવ ઉપર પણ બધાને બોલાવ્યા આજુબાજુના ગામોનો થોડો સમૂહ આવી ગયો હતો દાદા ખાચરના દરબારમાં મોટા સાત ભવનો હતા પરંતુ તેની ઊભણી નીચી હતી તેથી મહારાજે ઊંચી ઊભણીવાળા ભવનો નવેસરથી તૈયાર કરવાનું કામ ગયા વર્ષથી શરૂ કરાવ્યું હતું જૂના બે ભવનો તોડાવી નાખ્યા હતા તેમાં પશ્ચિમ દ્વારના ભવન સૌથી ઊંચા થયા હતા ગોંડલના દેવરાજ કડિયાને આ કામ માટે મહારાજે બોલાવ્યા હતા તેણે તથા તેના પુત્રે દાદા ખાચરની આવી ઉત્તમ સેવા કરી તેથી મહારાજ તેમના ઉપર પ્રસન્ન થઈ ગયા અને તેમને શિરપાવ આપી રાજી કર્યા મહારાજ મોક્ષ ધર્મના ગ્રંથનું પૂજન કરે છે દશેરાના દિવસે શમીપૂજન કરવા મહારાજ લક્ષ્મીવાડીએ સંત મંડળ તથા ઉત્તમ ભૂપને લઈને પધાર્યા અહીં મહારાજે મોક્ષ ધર્મના ગ્રંથનું પૂજન કર્યું મહારાજને આ ગ્રંથ પ્રિય હતો તેમણે સંપૂર્ણપણે તે તેની વારંવાર કથા થાય તેથી આ ગ્રંથ લહૈયાઓ પાસે લખાવવાની મહારાજની ઈચ્છા હતી મહારાજે શમીના વૃક્ષનું પૂજન કર્યું ઉત્તમ રાજા પાસે પણ પૂજન કરાવ્યું અહીં બેઠક ઉપર બિરાજી મહારાજે જ્ઞાન વાર્તા કરી જમવાનો સમય થયો ત્યારે મહારાજ ઉઠ્યા અને બાણકી ઉપર બિરાજીને સંત પાર્ષદો સાથે દરબારમાં પધાર્યા વાસુદેવ નારાયણને થાળ ધરાવ્યા પછી મહારાજ જમવા બિરાજ્યા મહારાજ ત્યાં સુધી જીવા ખાચર રોજ દૂધ દહીં મોકલતા તેમને સો ગાયો હતી ગાયોનું દૂધ પણ ઘટ્ટ અને સ્વાદિષ્ટ હતું મહારાજને જમાડવાનો તેને ભાવ હતો પરંતુ મહારાજને દાદા ખાચર પ્રત્યે અત્યંત ભાવ હતો તેથી મહારાજના સ્વરૂપમાં તેમને મનુષ્ય ભાવ આવતો તે ભાવથી તે દાદા ખાચરનો અનિષ્ટ કરવા અણછાચતું કામ પણ કરી બેસતા પણ મહારાજ તેમનું ચાલવા દેતા નહીં આથી તેમના રોષમાં વધારો થતો મહારાજ જમી રહ્યા પછી ચોકમાં સંતોની પંક્તિમાં પિરસ્પા પધાર્યા સંતો મોતૈયા લાડુના થાળ લઈને મહારાજ સાથે ફરતા હતા મહારાજના વાંસામાં બ્રહ્મચારી પવન ઢોળતા હતા વાસુદેવાનંદ મહારાજના શરીરે પરસેવો થતો તે લૂછી નાખતા મહારાજની સર્વ પ્રકારે સેવા કરવી એ આ સંતોએ ધર્મ માન્યો હતો ભગવાનની આ પ્રકારની સેવા એ ભક્તિનું સ્વરૂપ હતું ગઢપુરમાં મહારાજે શરદ પૂનમ અને અન્નકૂટોત્સવ કર્યો સંતોને શ્રાવણ સુદ ચોથથી કાર્તિક સુદ બીજ સુધી રાખીને ખૂબ ખૂબ આનંદ કરાવ્યો સંતોએ મહારાજને પ્રસન્ન કરવામાં કાંઈ બાકી રાખ્યું ન હતું જેમ મહારાજની આજ્ઞા થઈ એમ તેઓ વર્ત્યા હતા પ્રબોધિની એકાદશીનો ધર્મદેવનો જન્મ ઉત્સવ પણ મહારાજે ગઢપુરમાં ઉજવ્યો ગઢપુરમાં દીપોત્સવી તથા અન્નકૂટ ઉત્સવ ઉપર આવેલા હરિભક્તો આ ઉત્સવ સુધી રોકાઈ ગયા હતા આ ભક્તોનો ભાવ બરછટ નથી મહારાજ ઘણું ખરું અક્ષર ઓરડીમાં કે દરબારના ઓરડામાં બિરાજતા અને ત્યાં જ સૌને દર્શન આપતા અને કથા વાર્તા કરતા એક દિવસ કથા પ્રસંગમાં મહારાજના શરીર ઉપરથી શાલ નીચે ઉતરી ગઈ તે જોઈ એક હરિભક્ત ઉઠ્યા અને પોતાના ખડિયામાંથી ધાબળો કાઢી મહારાજને ઓઢાડી દીધો એકાએક આવો ભારે ધાબળો શરીર ઉપર પડતા મહારાજ ચમક્યા તેમણે ઊંચું જોયું તો તે હરિભક્ત મહારાજ સન્મુખ હાથ જોડી ઊભા હતા મહારાજે ધાબળો જોયો જાડી ઊનનો અને બરછટ સુવાળા શરીરની ચામડીને છોલી નાખે એવો એ ધાબળો હતો મુક્તાનંદ સ્વામીએ ધાબળો જોઈ લીધો તે લઈ લેવા તેઓ તરત જ ઊભા થયા પરંતુ એટલામાં મહારાજે તે ઓઢી લીધો સ્વામીએ કહ્યું મહારાજ આ શાલ ઓઢી લ્યો ધાબળો બરછટ છે તેથી ચામડી ઉજરડાઈ જશે મહારાજ હસ્યા તેમણે કહ્યું પણ સ્વામી આ ભક્તનો ભાવ બરછટ નથી બહુ જ સુવાળો છે માટે અમને તો ધાબળો સુમાળો લાગે છે આ શાલ હવે તમે રાખો એમ કહી મહારાજે મુક્તાનંદ સ્વામીને શાલ આપી દીધી નિત્યાનંદ સ્વામી તથા અન્ય સંતો સૌ જોઈ રહ્યા સૌએ મહારાજને પ્રાર્થના કરી પરંતુ મહારાજે તેમને કહ્યું આ ધાબળો તો હવે અમે દેહ પર્યંત ઓઢીશું સૌ લાચાર બની ગયા ધાબળો આપનાર ભક્ત આ જોઈ વિલા થઈ ગયા મહારાજે તેમને કહ્યું ભગત તમે તો ખરા ટાણાની સેવા કરી છે આ પછી ઘણા સંતોએ મહારાજ પાસે આ ધાબળો માંગ્યો પરંતુ મહારાજ તે ધાબળો ખેંચીને ઓઢી રાખતા કોઈને આપતા નહીં કોઈ હરિભક્ત મહારાજને ઝીણી ધાબળી ઓઢાડતા તો મહારાજ તે ધાબળી બીજા સંતને આપી દેતા પરંતુ પોતે તો આ ધાબળો જ ઓઢી રાખતા મુક્તાનંદ સ્વામી નિત્યાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી દાદા ખાચર સુરા ખાચર સૌએ મહારાજ પાસેથી આ ધાબળો છોડાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો પરંતુ મહારાજે તે કોઈને ના આપ્યો સૌને ચિંતા થતી હતી કે ધાબળો ઓઢવાથી મહારાજના શરીર ઉપર ઉઝરડા જરૂર પડશે પણ સૌ ઇલાજ બની ગયા હતા લ્યો અમારા જળભરત પૂનમ પૂનમને દિવસે સવારના એક હરિભક્ત એક નવી ધાબળી લઈ મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા તેમણે સ્વામીને કહ્યું સ્વામી મારે આ ધાબળી મહારાજને ઉઢાડવી છે તે સાંભળી સ્વામીએ ગુણાતીતાનંદ સ્વામીને બોલાવ્યા તેમને કહ્યું જુઓ સ્વામી મહારાજ અત્યારે એક જાડો બરછડ ધાબળો ઓઢે છે કોઈક ભાવિક ભક્તે આપ્યો છે તે હવે છોડતા જ નથી મોટેરા સદ્ગુરુઓએ માંગ્યો પણ મહારાજે તે કોઈને આપ્યો નહીં અને જે કોઈ ઝીણી ધાબળી મહારાજને ઓઢાડે છે તે મહારાજ બીજા સાધુને આપી દે છે તમે મહારાજ પાસે જઈને એ ધાબળો માંગો સ્વામીએ કહ્યું ભલે મુક્તાનંદ સ્વામી સ્વામીને તથા પેલા હરિભક્તને લઈને મહારાજ પાસે ગયા સ્વામીએ મહારાજને દંડવત કર્યા પછી હાથ જોડી કહ્યું મહારાજ મારી પાસે ગરમ ઓઢવાનું કાંઈ નથી તો આપનો પ્રસાદીનો ધાબળો મને આપો એટલે મહારાજે કહ્યું એ તો અમારા માટે રાખ્યો છે તે ન અપાય એ જેવો બીજો ધાબળો હવે ન મળે તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ આ તમારા નિર્ગુણાનંદજી તો જડભરત જેવા છે તેમને તે ધાબળો આપશો તો રાજી થશે આ સાંભળી મહારાજ રાજી થયા અને ઊભા થઈને પોતે ઓઢેલો તે ધાબળો ગુણાતીતાનંદ સ્વામીને ઓઢાડ્યો અને બોલ્યા લ્યો અમારા જડભરત સ્વામી ધાબળો લઈને ત્યાંથી જતા રહ્યા પછી મુક્તાનંદ સ્વામીએ સાથે આવેલા હરિભક્તને કહ્યું તમે મહારાજને આ ધાબળી ઓઢાડો તેણે મહારાજને ઓઢાડી જ્યારે મોટેરા સંતોએ તથા હરિભક્તોએ જાણ્યું કે મહારાજે ધાબળો ગુણાતીતાનંદ સ્વામીને જળભરત કહી આપી દીધો ત્યારે સૌએ સ્વામી પ્રત્યે મહારાજનો કેવો પ્રેમ છે તે જાણ્યું તેમને લાગ્યું કે ખરેખર સ્વામી જળભરત જેવી સ્થિતિવાળા સંત છે અમારા સંબંધી ધર્મ અને ભક્તિ છે ગઢડામાં માક્ષરના કૃષ્ણપક્ષમાં એક દિવસ મહારાજ સભામાં વાતો કરતા હતા એટલામાં એક હરિભક્તે સમાચાર આપ્યા કે ધર્મકુળનો પરિવાર ગુજરાતમાં આવી ગયો છે તે સાંભળી મુક્તાનંદ સ્વામીએ તેને પૂછ્યું તમને આ સમાચાર ક્યાંથી મળ્યા તેણે કહ્યું શ્રી હરિના બંને ભાઈઓ તથા તેમનો પરિવાર બામણ ગામથી બોચાસણ આવી ગયો તે સમાચાર બોચાસણના કાશીદાસ મુખીએ આપ્યા તેથી હું અહીં આ સમાચાર આપવા આવ્યો છું ધારણા પ્રમાણે બે ત્રણ દિવસમાં બધો જ સંગ આવી પહોંચશે એટલે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું પરિવારમાં કોણ કોણ છે તે સમાચાર આપ્યા છે હા મહારાજના મોટાભાઈ રામપ્રતાપભાઈ સાથે તેમના પત્ની સુવાસિની મોટા પુત્ર નંદરામ તેમજ મહારાજના વિશ્રામ મામાના પુત્ર મંછારામ વગેરે છે બીજા નામ તો હું ભૂલી ગયો છું નાના ભાઈ ઈચ્છારામભાઈ સાથે તેમના પત્ની વરિયાળી મોટા પુત્ર ગોપાળ સીતારામ બદ્રીનાથ તથા તેમના મામા સુફળ છે મહારાજ આ વાત સાંભળતા હતા પરંતુ તેમના મુખારવિંદુ પરના ભાવ સ્થિર હતા મુક્તાનંદ સ્વામીએ મહારાજને કહ્યું મહારાજ ધર્મદેવનો પરિવાર ગુજરાતમાં આવી ગયો છે તેમનું સન્માન કરવા કાઠી દરબારો તથા અમે બધા આગળ જઈએ મહારાજે કહ્યું અહીં આવતા હજુ બે ત્રણ દિવસ થશે પરમ દિવસે દાદા ખાચર તથા વસ્તા ખાચર આગળ જાય ગામની ભાગોળે આવે ત્યારે બધા ભક્તો અને સંતો જાય મુક્તાનંદ સ્વામી સાંભળી રહ્યા તેમણે પૂછ્યું આપ નહીં પધારો મહારાજે કહ્યું સ્વામી જુઓ ધર્મદેવને ધર્મનું પ્રતીક સમજી અમે પિતામાની સન્માન્યા સેવા કરી અને છેવટે તેમનો મોક્ષ કર્યો ભક્તિદેવીને અમે ભક્તિનું સ્વરૂપ માની તેમનામાં માતાનો ભાવ લાવી તેમની પણ સેવા કરી અને અંતે મોક્ષ કર્યો અમે જ્યાં છીએ ત્યાં અમારા એ સંબંધી ધર્મ અને ભક્તિ અમારી સાથે જ છે અને જેમનામાં ધર્મ તથા ભક્તિ છે એ જ અમારા સગાવાલા છે એ જ અમારા સંબંધીઓ એટલું બોલી મહારાજ શાંત થઈ ગયા પરંતુ મહારાજ ધર્મ ભક્તિના પરિવાર પ્રત્યે આ રીતે વિરક્ત ભાવ બતાવે તે મુક્તાનંદ સ્વામીને રૂચ્યું નહીં તેમણે ફરી કહ્યું આપ તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો તેથી આપને માટે આ સંબંધો બધા મિથ્યા છે પરંતુ સુવાસિની બાઈએ આપના ઉપર જે પ્રેમ વરસાવ્યો છે આપને લાડકોઠથી ઉછેર્યા છે આપે ગૃહ ત્યાગ કર્યો ત્યારે આપના વિયોગમાં ઝૂરીને શરીર ધોઈ નાખ્યું છે તો તેમનો આપના પ્રત્યેનો એવો ગાઢ પ્રેમ તે શું આપના પ્રત્યેની એમની એ ભક્તિ ન કહેવાય એમને એવા ભક્ત જાણીને તો દર્શન દેવા આપે આવવું જ જોઈએ ભાભીને તો દર્શન દેવા જવું જોઈએ મહારાજ સમજી ગયા મુક્તાનંદ સ્વામીની કૃપાળુતા દયા તેથી જ તો સમગ્ર સત્સંગીઓ પછી તે સાધુ હોય કે હરિભક્ત હોય સૌને તેઓ માતા સમાન જ લાગતા માતાના હૃદયમાંથી છૂટતી પ્રેમની ધારા તેમની આંખો દ્વારા વાણી દ્વારા સેવા દ્વારા સમગ્ર સત્સંગી અનુભવી હતી તે દયાનો ભાવ તેમની વાણીમાં મહારાજને આજે દેખાયો મહારાજના વેણ ઉપર કદી પણ વેણ ન બોલનાર મહારાજની મર્યાદા સદા કડક રીતે સાચવનાર મુક્તાનંદ સ્વામીએ આજે ધર્મકુળના પરિવાર માટે મહારાજને આગ્રહપૂર્વક બે શબ્દો કહ્યા મહારાજ તેમની ભક્તિની ગહનતા સમજતા હતા તેથી જ સુવાસિની ભાભીનો ભાવ સ્વામી પારખી ગયા હતા બાળવયમાં ભાભીની ભક્તિનો સ્વાદ મહારાજે માણ્યો હતો તેમને યાદ આવી ગયો મુક્તાનંદ સ્વામીએ કહ્યું મોટા ભાઈએ પંચાળામાં મને ભાભીના આપની સાથેના પ્રસંગો કહ્યા હતા આજે ભાભી વૃદ્ધ થયા છે આપના વિયોગથી તેમની નિસ્તેજ થઈ ગયેલી આંખો આપના દર્શનથી પ્રકાશમય થઈ જશે વૃદ્ધત્વથી શિથિલ થયેલા અંગો પાછા સચેતન થઈ જશે આપ દર્શન દેવા જશો તો આપના ભગવાનપણાનું એક ગૌરવ ગણાશે નહીં જાઓ તો પછી લોકો ગાણા ગાશે સ્વામીએ કહ્યું અને મહારાજ હસ્યા ત્યારબાદ મહારાજ સાત સામાન સાથે કાર્યાણી પધાર્યા તમે સદ્ધર આસામી લાગો છો કાર્યાણ્યમાં જ્યાં જૂનું હરિમંદિર હતું તે જગ્યાએ વિશાળ ચોક હતો ત્યાં મહારાજ પૂર્વાભિમુખે ઢોલિયા ઉપર બિરાજમાન થયા હતા અને જ્ઞાન વાર્તા કરતા હતા તેવામાં એક હરિભક્ત આવ્યા તેણે મહારાજને કહ્યું મહારાજ મારે આપનું પૂજન કરવું છે મહારાજે હસીને કહ્યું ભલે આવી જાઓ અમે તૈયાર જ બેઠા છીએ મહારાજના આ શબ્દો સાંભળી તે ભક્તને અત્યંત આનંદ થયો તેણે તરત જ કેસર મિશ્રિત ચંદનથી મહારાજના ભાલમાં આડ કરી વચ્ચે કુમકુમનો ચાંદલો કર્યો પુષ્પના હાર પહેરાવ્યા અને વસ્ત્રો ઓઢાડ્યા પછી રૂપિયા બસો મહારાજના ચરણમાં ભેટ મૂક્યા આટલી મોટી ભેટ જોઈ મહારાજે તેને પૂછ્યું ભગત તમે સદ્ધર આસામી લાગો છો ત્યારે તેણે હાથ જોડી કહ્યું મહારાજ આપની સેવા કરવા માટે ઘણા વરસથી મહેનત કરી આ બધું ભેગું કર્યું હતું આજે મારો એ સંકલ્પ આપે સફળ કર્યો મહારાજે તરત જ પૂછ્યું પણ તમારા માટે કંઈ રાખ્યું છે કે નહીં તેણે તેવા જ ભાવથી કહ્યું મહારાજ આપની દયાથી પેટ પૂરતી મજૂરી મળી રહે છે અને ગુજરાન ચાલે છે મહારાજ તેની ભક્તિથી બહુ જ પ્રસન્ન થયા મહારાજ રૂપિયા કૂવામાં નાખે છે મહારાજની પાસે જે સંતો બેઠા હતા તેમને મહારાજે કહ્યું સંતો આ રૂપિયા લઈ લ્યો એટલે સંતોએ કહ્યું મહારાજ અમારે તો એ વિષ્ટાતુલ્ય થઈ ગયા છે અમે તેને શું કરીએ એટલે મહારાજે કહ્યું તો પછી અમારે પણ શું કરવા છે એમ કહી મહારાજે તે રૂપિયામાંથી ખોબો ભરીને રૂપિયા ત્યાં કૂવો હતો તેમાં નાખ્યા બીજા વધેલા રૂપિયા બાજુમાં પાંચો કોળી રહેતો હતો તેના કોરડા ઉપર નાખ્યા ખોરડા ઉપર રૂપિયા પડ્યા તે અવાજ સાંભળી પાંચાની માં ફળિયામાં દાણા સમા કરતી હતી તે બોલી ઉઠી મારો પીટીયો કોણ ખોરડે પાણા નાખે છે એટલામાં તો ખોરડા ઉપરથી રૂપિયા દડતાં દડતાં નીચે પડ્યા રૂપિયા જોઈ ડોશીમાં ઘેલા થઈ ગયા તેના હાથમાં દસ રૂપિયા આવ્યા તેને થયું કે ભગવાને લક્ષ્મી આકાશમાંથી મોકલી મહારાજે તે ભક્તને પૂછ્યું ભગત તમે તો અમારી સેવા કરી પણ અમે રૂપિયા નાખી દીધા તેથી તમને કાંઈ સંકલ્પ તો થયો નથી ને ભગતે હાથ જોડી કહ્યું મહારાજ આપે રૂપિયા સ્વીકાર્યા એ જ મારા મોટા ભાગ્ય પછી તે રૂપિયા આપે આપના સમજીને નાખી દીધા તેમાં મને શું સંકલ્પ થાય મહારાજ પોતાની આ ક્રિયામાં તેનો દિવ્ય ભાવ જોઈ તેના ઉપર પ્રસન્ન થઈ ગયા ધર્મકુળ કાર્યાણી આવે છે ધર્મકુળનો પરિવાર મહીસાગર ઉતરી આગળ ચાલ્યો પરંતુ પાછળ રઘુવીરજી તથા તેમના સુફળ મામા નદી ઉતરતા હતા ત્યાં અધવચ્ચે સમુદ્રની વેળમાં આવી તેમાં તણાવા લાગ્યા રઘુવીરજીને થયું કે છેટ ઉત્તર ભારતથી અહીં સુધી આવ્યા પરંતુ હવે મહારાજના દર્શન થશે નહીં મૃત્યુ હવે હાથમેથમાં જ છે તેમને મહારાજની આ પ્રસંગે સ્મૃતિ થઈ કે તરત જ સમુદ્રની વેળાનો વેગ ઓછો થયો અને સામે કાંઠેથી તરવૈયાઓ તેમને ડૂબતા જોઈ હોડી લઈને પાણીમાં પડ્યા થોડી વારમાં તો હોડી તેમની પાસે આવી ગઈ રઘુવીરજીએ હોડી આવતા જોઈ તેમને થયું કે મહારાજે જ સહાય કરી છે નાવિકોએ પાસે આવી તેમને હોડીમાં બેસાડી દીધા રઘુવીરજી તથા સુફળ હેમક્ષેમ સામે કાંઠે પહોંચી ગયા ત્યાંથી બોચાસણ જઈ રામપ્રતાપભાઈની સાથે થઈ ગયા અહીંથી વરતાલ આવ્યા અહીં ધારૂ તળાવડી પાસે ભક્તોનો મેળાપ થયો તેમણે તેમનું સન્માન કર્યું જમાડ્યા પછી સંઘ કાર્યાણી તરફ ચાલ્યો કાર્યાણીથી એક ગાં દૂર હતા ત્યારે મુક્તાનંદ સ્વામીની વિનંતીથી મહારાજ થોડા પાર્ષદોની સાથે તેમની સન્મુખ પધાર્યા અન્ય સંતો હરિભક્તો તેમજ ગઢપુરથી ખાસ ધર્મકુળના પરિવારના દર્શન કરવા આવેલ દાદા ખાચર જીવુબા લાડુબા વગેરે ભક્તો તો પાંચ છ ગાંવ આગળ ગયા તેમને ધર્મકુળના પરિવારના દર્શનની તાલાવેલી લાગી હતી દૂરથી આવતા ગાળાઓ તથા રથ અને માફા જોઈ સૌના હર્ષનો પાર ન રહ્યો પાસે આવ્યા એટલે સૌ મળ્યા સંતોએ રામપ્રતાપભાઈ તથા ઈચ્છારામભાઈને દંડવત કર્યા જીવુબા લાડુબાઈ તેમજ અન્ય સ્ત્રી ભક્તોએ સૌને પંચાંગ પ્રણામ કર્યા સુવાસીની ભાભીને અતિ પ્રેમથી ભેટ્યા સૌની આંખોમાં હર્ષના આંસુ હતા વધુ વાતચીત કરવાનો સમય ન હતો કારણ કે સૌને મહારાજના દર્શનની ઉત્સુકતા હતી તેથી ત્યાં બધું ન રોકાતા ત્યાંથી બધા તરત જ આગળ ચાલ્યા કાર્યાણી લગભગ એક ગાઉ દૂર રહ્યું ત્યાં તેમને સામેથી માણકી ઉપર આવતા મહારાજ અને પાર્ષદોના દર્શન થયા માણકી વેગમાં દોડતી હતી તેને પણ ધર્મકુળને મળવાની આતુરતા હતી પાસે આવ્યા ત્યારે મહારાજ માણકી ઉપરથી ઉતરી તેને અઢેલીને ઉભા રહ્યા સુવાસીની ભાભી રથમાંથી ઉતરી પડ્યા તેમણે મહારાજને સામે ઊભેલા જોયા અણસાર ઉપરથી ઓળખી કાઢ્યા તેમને જોઈને જ તેમની આંખોમાંથી અશ્રુની ધારા ચાલવા લાગી આટલા વર્ષોના વિરાથી તેમનું સુકાયેલું શરીર ધ્રુજવા લાગ્યું તે ત્યાં જ સ્થિર થઈ ગયા મહારાજ પણ તેમને જોઈ માણકીને અઢેલીને ઊભા હતા તે ટટ્ટાર થઈ સ્થિર થઈ ગયા અનિમેશ નેત્રે બંને એકબીજાના દર્શન કરી રહ્યા હતા વાચા થંભી ગઈ હતી સમગ્ર સંઘ પણ આ દ્રશ્યથી ચિત્રવત થઈ ગયો જ્યાં ઊભા હતા ત્યાં જ સૌ ઊભા રહી ગયા ઘનશ્યામ ભૈયા ભગવાન થઈ ગયા છે સુવાસીની ભાભીના મુખમાંથી શબ્દો નીકળી પડ્યા ઘનશ્યામ ભૈયા ભૈયા એટલા જ શબ્દો બોલતા તે તરત ત્યાં જ ઢળી પડ્યા જીવુબા તથા લાડુબા તેમની પાસે ગયા તેમના મુખ ઉપર પાણી છાંટ્યું થોડી વારે ભાભી સ્વસ્થ થયા પરંતુ તે મહારાજની પાસે આવી શક્યા નહીં તેમને લાગ્યું કે ઘનશ્યામ ભૈયા ભગવાન થઈ ગયા છે મારા લાલ મટી ગયા છે મારા હાથે જેમને જમાડતી માખણ મિસરી ખવરાવતી તે આ ઘનશ્યામ નથી તે ભગવાન છે અતિ મહાન છે હું અલ્પ છું અમારા બંને વચ્ચે મોટી દિવાલ ઊભી થઈ ગઈ છે તેમને વિચાર કરતા જોઈ મહારાજે કહ્યું ભાભી હું હજુ તારા માટે તો બાળઘનશ્યામ જ છું મેં તને નહોતું કહ્યું કે મારો સંબંધ જેને થયો છે તેને હું કદી રજળાવીશ નહીં ભાભી તારો પ્રેમ પાર્થિવ નથી પણ દિવ્ય છે ભાભીના સ્મૃતિપટ પર આ શબ્દો પડ્યા અને ઘનશ્યામના કિશોર સ્વરૂપની અનેક મૂર્તિઓ તેની સામે દેખાવા લાગી મહારાજ ઘનશ્યામ સ્વરૂપે ભાભી સામે દેખાયા ઘનશ્યામને જોઈ ભાભી એકદમ દોડ્યા તેમને ભેટવા પરંતુ મહારાજ બે ડગલા પાછળ ખસી ગયા મહારાજે કહ્યું ભાભી તે જે સુખ લીધું છે તે સંભાળીને હૈયામાં રાખજે હવે તો અમે બાંધેલી મર્યાદાની આડશ અમારે જોઈએ સુવાસીની ભાભી ત્યાં જ ગયા મહારાજે કહ્યું ભાભી તારો પ્રેમ પાર્થિવ નથી પણ દિવ્ય છે પરંતુ મનુષ્ય દેહધારી અમે ભાગવત ધર્મનું સંસ્થાપન કરવા પ્રગટ થયા છીએ એટલે તે ધર્મના પ્રસારણ માટે આ મર્યાદાનું પાલન તારા માટે જરૂરી છે એ મર્યાદાના પાલનથી જ દેહભાવ ટળી જશે ને દિવ્ય ભાવ પ્રગટશે પછી એ આધ્યાત્મિક સ્થિતિમાં મર્યાદાની આ સ્થૂળ દિવાલનો વિક્ષેપ તને જણાશે જ નહીં સુવાસીની ભાભી સમજી ગયા ધનશ્યામ મહાન છે તેમનું કાર્ય પણ મહાન છે મારા પ્રેમના ભાવથી તેમની મહાનતા લોકોની દ્રષ્ટિએ અલ્પ બની જાય એવું મારે કરવું ના જોઈએ તેમણે દૂરથી જ पृथ्वी पर बैसी महाराज ने पंचांग प्रणाम करया। महाराज कराजों भाभी भाव भीनी थी गई समग्र परिवार पीछे धीरे धीरे कारिया में आयो वस्ताखाचर विशा भवन में धर्मकूल परिवार ने उतारो आप वस्ता खाचरे आजे कंसार रोटलीनु जमण राख्य एवं अतकेरा भाग्य क्या थी कि धर्मकूलो समग्र परिवार प्रथमते लग के મહારાજે અપાર કૃપા કરી દીધી છે સૌ જમ્યા ધર્મ પરિવારને તો જીવુબા લાડુબા તથા અન્ય બહેનોએ વારંવાર કંસાર ઘી પીરસીને જમાડ્યા બીજે દિવસે મહારાજ કારિયાણીથી ગઢપુર જવા સંતો પાર્ષદો અને ધર્મકુળને લઈને નીકળી ગયા જીંજા વદર રાત રહી મહારાજ ગઢપુર પધાર્યા ગઢપુરમાં ધર્મકુળનું સ્વાગત કરવા નાગમાલ તથા બાપુ જીવા ખાચર તેમનો પરિવાર તેમજ લોયાથી સુરા ખાચર બોટાદથી દાહા ખાચર તથા અન્ય કાંઠી દરબારો આ પ્રસંગ માટે જ ગઢપુર આવી ગયા હતા તે સૌ ઢોલ શરણાઈ ત્રાંસા વગેરે લઈ સામા ગયા સૌના અંતરમાં આનંદ હતો કારણ કે ધર્મનું કુળ આવતું હતું રાધાવાવ પાસે ધર્મકુળને સૌ મળ્યા મહારાજના ભાઈઓ ભાઈઓનું કુળ સુવાસીની ભાભી વગેરેના સૌને દર્શન થયા સૌ એકબીજાને ભેટ્યા નિશાન ડંકા વાગ્યા ત્રંબાળુ ઢોલ ઢબૂક્યા શરણાઈના સુર ગાજ્યા આજે આનંદનો અવસર હતો શ્રીજી મહારાજ પ્રત્યે દ્વેષીઓની મૂળ આજે છેદાયા હતા મહારાજ ધર્મકુળ સાથે દાદા ખાચરના દરબારમાં પધાર્યા મહારાજ અહીં આવી વાસુદેવ નારાયણના દર્શન કરી ઓરડીમાં પધાર્યા અહીં દાદા ખાચર મહારાજ સન્મુખ હાથ જોડી ઉભા હતા તેમણે કહ્યું મહારાજ ધર્મકુળની ઉતારાની વ્યવસ્થા અમારા દરબારમાં જ કરીશું મહારાજે તેમને કહ્યું પરંતુ ભાઈ તથા ઈચ્છારામ ભાઈ બંનેને જુદા જુદા ઉતારા આપજો સિંહ અને બકરી એકસાથે ન રહી શકે દાદા ખાચરે કહ્યું મહારાજ હમણાં જે વ્યવસ્થા કરું છું એમ કહી મહારાજને પગે લાગી પોતે દરબારમાં પધાર્યા થોડી વારે દાદા ખાચર મહારાજ પાસે આવ્યા અને હાથ જોડી કહ્યું મહારાજ હમણાં તો ધર્મકુળને વાસુદેવ નારાયણના ઓરડાની બાજુના ઓરડામાં ઉતારો કરાવ્યો છે રઘુવીરજીના મા વરિયાળીબાઈને નારાયણના ઓરડાની પશ્ચિમ દિશામાં જે સદાવ્રત આપવાનો ચોખંડો કોઠો છે તેની ડાબી બાજુના ઓરડામાં ઉતારો આપ્યો છે હાલ જ્યાં બ્રહ્મચારીનું રસોડું છે ત્યાં રઘુવીરજી મહારાજને પછીથી ઉતારો આપીશું અહીં ધર્મકુળ આવ્યું છે તેમના મનોરથ પણ પૂરા કરવા જોઈએ

કેમ બધા ભેગા મળીને આવ્યા છો ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું અમે સાંભળ્યું છે કે આપ અહીંથી નીકળવાની તૈયારી કરો છો મહારાજે તરત જ કહ્યું હા બીજે પણ ભક્તો છે તે બધા રાહ જુએ છે તો તેમની પાસે પણ જવું જોઈએ ને તરત જ નિત્યાનંદ સ્વામીએ કહ્યું મહારાજ એ વાત સાચી પરંતુ અહીં ધર્મકુળ આવ્યું છે તેઓ પણ બધા આપના ભક્તો છે તેમના મનોરથો પણ પૂર્ણ કરવા જોઈએ જેટલા વર્ષો તેમણે આપના વિરહમાં વિતાવ્યા તેટલા દિવસો તો તેમની સાથે હવે રહો વસંતનો ઉત્સવ હવે અહીં જ કરો જેથી તેમને સૌને એ લાભ મળે ધર્મકુળ સૌ સાથે હળીમળી જશે તો સત્સંગમાં તેમનો પાયો સ્થિર થશે મહારાજે દાદા ખાચર તરફ જોયું તરત જ દાદા ખાચરે હાથ જોડી કહ્યું મહારાજ સ્વામી બરાબર કહે છે ધર્મકુળને દેશ નવો લાગે માણસો નવીન લાગે ભાષા નવીન લાગે તેથી આપ અહીં બિરાજો તો તેમને સૌને સૌ સાથે હળીમળી જતા વાર લાગશે નહીં મહારાજ વિચારી રહ્યા તેમણે કહ્યું જુઓ અમે પણ હવે તે દેશની ભાષા ભૂલી ગયા છીએ ધર્મકુળ પણ સૌ સાથે અહીં હળીમળી જશે તો તેમનો પાયો સત્સંગમાં સ્થિર થઈ જશે મહારાજ આગળ બોલવા જતા હતા પરંતુ નિત્યાનંદ સ્વામીએ કહ્યું મહારાજ इच्छा छे, आप वसंतना उत्सव सुधी अही रहो महाराजे कहूं भले एवी एवं हो पी अग रहीशू धर्मकूल ने तो, तो हरिभक्त पार्षदों के स्त्रीभक्त एकलू पड़वाज देता नाता सुवासिनी भाभी पास जीवू बा बा, तथा अन्य बहनों अखंड बेसता भाभीचरित्रों की बात करता તે જ પ્રમાણે રામપ્રતાપભાઈ પણ સંતોને પાર્ષદોને તથા હરિભક્તોને મહારાજના ચરિત્રોની વાતો કરતા શ્રીજી મહારાજના દિવ્ય ચરિત્રોની વાતો સાંભળતા કોઈ થાકતા જ નહીં ઘણી વખત તો એવું પણ બનતું કે મહારાજની સભામાં સંતો હરિભક્તો કે બહેનોની હાજરી ઓછી જ રહેતી મહારાજ આનું કારણ પૂછતા ત્યારે સૌ કહેતા મહારાજ આપના બાળચરિત્રોની વાતો સાંભળવામાં સૌને જેટલો આનંદ આવે છે એટલો આનંદ પુરાણી કે દિનાનાથ ભટ્ટની કથામાં આવતો નથી મહારાજા સાંભળી હસતા